બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે અને ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળને પગલે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના લોકોને હિજરત કરવી પડે તો નવાઈ નહીં. ત્યારે આગામી સમયમાં આવનારા સંભવિત ખતરાને લઈ હવે સરકારે પણ જાગવાની જરૂર છે અને જો આગામી સમયમાં જિલ્લાની જનતા હિજરત કરશે તો સરકાર સામે મોટા પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે ડીસા તાલુકાની, તો ડીસા તાલુકામાં ઘણા એવા ગામો છે કે જ્યાં કેટલાક વર્ષ પહેલાં ભૂગર્ભના જળ 450 થી 500 ફૂટ સુધી હતા, પરંતુ સતત ઘટી રહેલા વરસાદ અને બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના લીધે બનાસ નદી નિર્જીવ બની ગઈ છે અને આટલું ઓછું હોય તેમ ડીસામાંથી દરરોજના લાખો લીટર પાણી ભૂગર્ભમાંથી બહાર ખેંચીને જ્યાં નર્મદાની કેનાલ આવી પહોંચી તેવા સરહદી વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યું છે, જેના લીધે ખૂબ જ ઝડપથી ભૂગર્ભ જળ ઊંડું જઈ રહ્યું છે. વર્તમાન સમયમાં ડીસા તાલુકાની આસપાસના ગામોમાં ભૂગર્ભ જળનું સ્થળ 1000 ફૂટ જેટલું ઊંડું પહોંચી ગયું છે અને તેના લીધે હવે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે ઝડપથી ઘટી રહેલા ભૂગર્ભ જળ સ્તરને પગલે ખેડૂતોને સિંચાઈ માટે વધુ વીજળીનો વપરાશ કરવો પડી રહ્યો છે, જે ખેતીમાં હવે પોસાય તેમ નથી. આ ઉપરાંત ખેડૂતોનું માનવું છે કે પાણીનું સ્તર 1000 ફૂટ નીચે જતાં જે પાણી આવે છે તે ગરમ પાણી હોય છે, એટલે કે ખેડૂતોની ભાષામાં તેને કઠણ પાણી કહેવાય છે, જે ખેતી લાયક રહેતું નથી અને તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કરવામાં આવે તો પાક બળીને રાખ થઈ જાય છે. હા, અમારે પોણું દાડે દાડે ઊંડો જ્યાં જાય છે અને હવે એના માટે કોક કરો. પહેલું હતું 450 ફૂટ અને અત્યારે હવે લગભગ 1000 ફૂટે પહોંચ્યું છે. અમે એમ કહો કે નજીક પાણી છોડે તો અમારે થોડો ફાયદો થાય. કેટલા ફૂટ પછી પાણી કામમાં આવે? પાણી અત્યારે તો 900 થી 1000 ફૂટ બોર કરો તો થાય. અને નીચું કેટલા ફૂટ જાય તો એ કામ ના આવે પાણી? 80 થી 1000 ફૂટ થી વધારે જવા મળે તો ગરમ પાણી આવે છે અને આવે ખારું. ખારું પાણી ખેતી માટે કામ ના આવે? ન જ આવે, કડક પાણી આવે એટલે કામ ના આવે. કારણ કે બનાસ નદીની અંદર જો પાણી છોડવામાં સરકાર ન કરે કોઈ કાર્યવાહી તો અહીંનો ખેડૂત બેકાર બની જશે અને કારણ કે આ લોકોને મજૂરી પણ ક્યાંય નહીં મળે દિવસે ને દિવસે, કારણ કે તળ એટલા બધા ઊંડા જાય છે ને કે પોણી સાહેબ 1000 ફૂટથી તમે કોઈના બોર ઉપર જોઈને જુઓ ને તો તમને ખબર પડે કે 1000 ફૂટથી પોણી કેવી રીતનું ખેંચવું અને અત્યારે 700 ફૂટે લેવર છે સાહેબ. 1000 1200 1000 ફૂટથી નીચે જાય એટલે સાહેબ ગરમ પાણી આવશે. ગરમ પાણી આવશે એટલે ખેતી પણ ના થાય ને. ગરમ પાણીથી ખેતી ક્યાંથી થાય? કારણ કે એ ગરમ પાણી માફક આવે જ ને ખેતીને. બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે. ભૂગર્ભ જળ જે ગતિથી નીચે ઉતરી રહ્યું છે તેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. જે પાણી 450 ફૂટે મળતું હતું તે પાણી અત્યારે 1000 થી 1100 ફૂટ નીચું ઉતરી ગયું છે. સાથે સાથે ખેડૂતોનું માનવું છે કે પાણી વધુ ઊંડાએ ગયા બાદ તે પાણી ગરમ પાણી આવે છે અને તેનાથી ખેતી કરવી પણ શક્ય નથી. બનાસકાંઠા જિલ્લામાં બાંધવામાં આવેલા બંધના કારણે આ પાણીનું સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યું છે, કારણ કે નદીઓ હવે સજીવન રહી નથી. ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતે ગંભીરતાથી વિચાર કરવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હિજરત કરવી પડશે તેવી પણ નોબત આવશે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હિજરત કરશે ત્યારે સરકાર સામે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે. સરકાર હજુ પણ આ પ્રશ્નને લઈ ગંભીર જોવા નથી મળી રહી, કારણ કે બનાસકાંઠા જિલ્લામાંથી જે ખાસ કરીને વાત કરવામાં આવે ડીસા, ધાનેરા, કાંકરેજ અને ભીલડીની, તો આ વિસ્તારના અંદર પિયત માટે ભૂગર્ભ જળને જે રિચાર્જ કરતી હતી તે બનાસ નદી નિર્જીવ થઈ ગઈ છે. આ ઉપરાંત અહીંના ભૂગર્ભ જળને શોષી અને અન્ય વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે. અહીં જે બોર હતા તે બોર બંધ કરવા માટે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ રજૂઆત કરી હતી, છતાંય સરકાર ગંભીર નથી બની રહી. ત્યારે ઝડપથી પાણી જે નીચે ઉતરી રહ્યું છે તે અટકાવવું ખૂબ જરૂરી બની ગયું છે, નહીંતર આગામી સમયમાં મોટું આંદોલન થાય અને ખેડૂતોને બનાસકાંઠા જિલ્લામાંથી હિજરત કરવી પડે તો નવાઈ નહીં. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરની સ્થાપના બનાસ નદીના કિનારે આજથી 200 વર્ષ પહેલાં થઈ હતી અને ડીસાની સ્થાપના પાછળ બનાસ નદી પણ મુખ્ય કારણ હતી, પરંતુ સમય જતાં સરકાર દ્વારા ડીસા શહેરને જે બનાસ નદીનો કુદરતી હક મળેલો હતો તે દાંતીવાડા ડેમ બનાવીને છીનવી દેવામાં આવ્યો અને તેના લીધે બારેમાસ સજીવન રહેતી બનાસ નદી નિર્જીવ થઈ ગઈ.
તેના લીધે ધીરે ધીરે ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા જવા માંડ્યા અને આજે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીર બનીને બનાસ નદીને ફરીથી સહજીવન બનાવી ડીસા તાલુકાના ગામડાને નદીના મળેલા કુદરતી હકથી વંચિત ના રાખવો જોઈએ અને બનાસ નદીમાં દાંતીવાડા ડેમનું પાણી છોડવું જોઈએ, નહીતર આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર ખતમ થઈ જતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે, ત્યારે ખેડૂતોની મુશ્કેલી વધી જશે. ત્યારે સરકારે અત્યારથી જ આ સમસ્યાને લઈ ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે.